પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લીલા લસણના લાડુ. તો લીલા લસણના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. તો લીલા લસણના લાડુ બનાવવા માટે એક બાઉલ મેં લસણ લીધું છે ને આવું ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અત્યારે શિયાળો છે, શિયાળામાં લસણ બહુ બધું આવતું હોય અને શિયાળામાં 2-3 વખત આ લસણના લાડુ ખાઈ લઈએ તો આપણે શરદી ને એવી ઓછી થાય એમ થાય ખરા, પણ એટલી બધી નહીં. ને એક આપણે રોટલો લેશું. રોટલો આપણે રાતે ઘડીને રાખી દેવાનો. તમારે સાંજે બનાવવું હોય તો તમારે સવારે બનાવીને રાખી દેવાનો. આ મેં રાતે બનાવીને રાખી દીધેલો હતો. પછી તમારે વધારે બનાવવું હોય, 2 રોટલા લ્યો તો આ 2 બાઉલ લેવાનું, લસણ આગળ પડતું લેવાનું. તો હવે આપણે પહેલાં રોટલાને ભૂકો કરી લેશું. મિક્સરમાં કરવો હોય તો મિક્સરમાં કરી લેવાય, હાથથી નહીં થઈ શકે. રોટલાને આવી રીતે ભૂકો કરી લેવાનો. હા, વચ્ચે મસ્ત આવી રીતે મેં હાથથી જ કરેલો છે. હાથથી થઈ જાય, ઠંડો રોટલો હોય ને એનો ભૂકો મસ્ત થઈ જાય. તમે ગરમ ગરમ કરશો તો આવો ભૂકો નહીં થાય અને ચીકણું લાગશે. એટલે ગરમ રોટલાનું નહીં બનાવવાનું, જ્યારે બનાવો ત્યારે ઠંડા રોટલાનું જ બનાવશો. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. મોટી આપણે 3 ચમચી તેલ લીધેલું છે. તેલ થોડું આમાં આગળ પડતું જોઈએ. તેલ આપણે ગરમ થઈ ગયેલું છે. હવે એમાં આપણે લસણ નાખી દઈશું. લસણને થોડું થવા દેવાનું. એમાં આપણે મીઠું નાખશું. લસણના ભાગનું જ નાખવાનું છે. રોટલામાં મીઠું નાખેલું જ હોય, મીઠું નાખીને જ બનાવેલો છે. પછી ખારું થઈ જાય એટલે મેં 1/2 ચમચીથી ને ઓછું મીઠું લીધેલું છે. ચપટી ખાલી હળદર નાખશું. 1/2 ચમચી ધાણા જીરું, થોડુંક તીખાશ માટે કાશ્મીરી લાલ મરચું, થોડું ચપટી એક કાચું જીરું. હવે આમાં આપણે રોટલો નાખશું. એટલું થઈ જવું જોઈએ પછી રોટલો નાખવાનો. આ બધું અત્યારે મેં 1 રોટલાના માપનું લીધેલું છે. આવું સરખી રીતના મિક્સ કરી લેવાનું બધું છે. સવારમાં તમે 1 લાડુઓ ખાઈને વૈયા જાઓ ને તો આખો દી તમને એનર્જી રહેશે. લસણ બહુ સારું એમ આપણે શિયાળામાં તો લીલું લસણ જેટલું બને ને એટલું ખાઈ જ લેવાનું. એકલા ઘીમાંય તમે બનાવી શકો, ઘીમાં ભાવતું હોય તો. 3-4 દિવસ સુધી ખરાબ ન થાય એટલે લાડુ વાળી અને રેવા દો તો ફ્લેવર લસણની બધી એમાં ને મારીએ. આવી રીતે હવે લાડુ વાળીને રેવા દેવાના. તૈયાર છે આપણા લીલા લસણના લાડુ.